Hello student, today we are going to learn unit 6, the night train at Devli. Okay, गई कल ना लेक्चर नी अंदर आपणे समझेलो हता के भई ट्रेन छे ए त्यांथी पसार थाय छे, पेली गर्ल पासे थी राइटर छे ए बास्केट खरीदे छे अने ए पछी त्यांथी ए निकली जाय छे, ट्रेन आगळ निकली जाय छे, पेली गर्ल छे एज इट इज त्यां ने त्यां प्लेटफॉर्म पर रहे छे, बट होल नाइट राइटर छे ए सूई सकता नथी, एना विचारोमां ज होय छे। हवे जोईए शू रीजन छे। आई सेटअप अवेक फॉर द रेस्ट ऑफ द जर्नी, बाकीनी जेटली पण मारी मुसाफरी हती ए मुसाफरी दरमियान हूँ आखी रात हूँ झाकतो ज रह्यो। सेटअप अवेक, आई कूड नॉट फॉरगेट द गर्ल्स फेस एंड हर डार्क ब्राइट आईज, कूड नॉट फॉरगेट, एनी जे डार्क आईज हती, ब्राइट एंड डार्क आईज हती ए भूली सकता नथी। अने बट वेन आई रीच्ड देहरा द इंसिडेंट गो ब्लर एंड डिस्टंट, જેવું એ દેહરા પહોંચે છે એ સાથે જ ઇન્સિડન્ટ, એ જે ઇન્સિડન્ટ હતો, બનાવ હતો, એ શું થઈ જાય છે, ઝાંખો થઈ જાય છે। અહીંયા એક વર્ડ આવે છે ઇન્સિડન્ટ, બનાવ અથવા તો શું થશે એનો મીનિંગ પ્રસંગ, એ પ્રસંગ એમનેમ ધીમે ધીમે શું થાય છે, ઝાંખો થતો જાય છે, બ્લર। ધીમે ધીમે બ્લર થતો જાય છે એ મીન્સ કે ભૂલાતું જાય છે। આપણે એક લાઈફનો કે આપણે જે એનો નિયમ છે કે જ્યારે જે કંઈ પણ સિચ્યુએશનમાં તમે હોય, જે પર્સનને તમે મળો છો, ઓકે, જેવા તમે એનાથી દૂર જતા જાઓ છો, ધીમે ધીમે એની યાદ છે શું થતી જશે, બ્લર થતી જાય છે। આગળ તમે જેને મળવા જવાના છો એ વ્યક્તિની તમારી જે કંઈ પણ રિમેમ્બરન્સ પહેલાંના છે એ તમને તાજા થતા જાય, યાદ થતા જાય। ઓકે, સેમ એઝ એવું જ રાઇટરની સાથે પણ બને છે। એન્ડ ધેન શું કરે છે, ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, શું કામ, કારણ કે આગળની બીજી બધી વસ્તુઓ હતી એ એમના માઇન્ડની અંદર ઘૂમતી હોય છે। ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની ટુ મંથ્સ લેટર ધેટ આઈ રિમેમ્બર ધ ગર્લ, શું થાય છે, ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની, શું થાય છે, ફક્ત બે મહિના પછી ત્યાંથી રિટર્ન આવે છે, એટલે બે મહિના પૂરતી જ એમના માઇન્ડમાંથી એ જે કંઈ પણ એમની જે રિમેમ્બરન્સ છે એ શું થાય છે, એ ઓછી થાય છે, ઝાંખી થતી જાય છે। બટ જેવું આફ્ટર ટુ મંથ વેન હી કેમ બેક, પાછી એમની રિટર્ન જર્ની એમની કોલેજ સુધીની પાછી થાય છે, ટ્રેનમાં બેસે છે, એ સાથે જ શું થાય છે, એ બધું ધેટ રિમેમ્બર્ડ આઈ ગર્લ, સડનલી એમની એક ગર્લ છે એ પાછી યાદ આવી જાય છે। આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્યુ ઇન ટુ ધ સ્ટેશન, લુકિંગ આઉટ, પાછા એને સર્ચ કરવા લાગે, ટ્રેનમાં બેસે છે, જેવું જેવું નજીક નજીક પેલી સ્ટેશન આવતું જાય છે એમને એ યાદ આવે છે, લુકિંગ આઉટ, બધી જગ્યાએ એને ગોતે છે કે પેલી ગર્લ બાસ્કેટવાળી ક્યાંય દેખાય છે કે નહીં એ ફાઇન્ડ કરે છે। ડ્રીવ ઇન ટુ ધ સ્ટેશન, જેવું સ્ટેશનની અંદર ટ્રેન પ્રવેશે છે, ડ્રીવ, ડ્રો, ડ્રીવ અને ડ્રોંગ, તો અહીંયા આગળ ડ્રીવ એટલે થશે પ્રવેશ કરવો। એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ, અનએક્સપેક્ટ, એક્સપેક્ટ એટલે શું થાય કે કંઈ પણ વસ્તુ છે એની કલ્પના કરવી, બરાબર, ધારણા બાંધવી, અને અહીંયા આગળ એવું કહે છે કે અનએક્સપેક્ટેડ થ્રિલ, અલગ ટાઈપનો એક રોમાંચ હતો એમના માઇન્ડની અંદર, પેલી ગર્લ છે કે નથી, છે કે નથી એવું વિચારે છે। અહીંયા જોઈએ વર્ડ અનએક્સપેક્ટેડ, અકલ્પનીય, શું છે, એમણે જે કલ્પના નહોતી કરી એવું અકલ્પનીય થ્રિલ, રોમાંચ,
રોમાન્સની વાત કરે છે કે એને વિચાર આવે છે કે અલગ ટાઈપનું જ એનું જે છે એ અકલ્પનીય છે, એને ભૂલી શકાય એવું ન હતું. ઓન માય માઇન્ડ ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ ટ્રેન જર્ની 2 મંથ્સ લેટર ધેટ આઈ રિમેમ્બર ધ ગર્લ. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રીવ ઇન ટુ ધ સ્ટેશન એન્ડ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. આઈ સો હર પાછી અગેઇન એ જ છોકરી પાછી. એ લોકોનો તો રૂટીન જ છે ને કે ટ્રેન આવે છે, ટ્રેન જાય છે, જેટલી પણ ટ્રેન આવે છે એટલી વખત જેટલા પણ આ સેલર હોય છે એ લોકો દોડતા દોડતા આવે છે. પછી એ પાણીની બોટલવાળા હોય કે કોઈ ફૂડ પેકેટવાળા હોય, સેમ એઝ પેલી ગર્લ પણ બાસ્કેટ વેચવા માટે ત્યાં આગળ આવે છે. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. શું થાય છે, સડનલી રાઇટર એને ફાઇન કરતા હોય છે, એને જોવે છે અને જોતાની સાથે જ એ પેલું જે એમના જે કમ્પાર્ટમેન્ટ હતો, જે કમ્પાર્ટમેન્ટનો જે ડોર છે એ બાજુ દોડીને જાય છે, ત્યાં ઊભા રહે છે અને સડનલી એની સામે હાથ છે વેવ કરે છે. વેવ કરી મીન્સ પેલી ગર્લ છે એને બોલાવે છે. આપણે કેમ જાણે કોઈને બહુ વર્ષો પછી કોઈને મળતા હોય, આપણા ફ્રેન્ડ્સ હોય કે ફેમિલી મેમ્બર્સ હોય, કોઈ પણ હોય બરાબર, તો તમે એને મળો છો તો સડનલી એનું ધ્યાન દોરવા માટે આપણી બાજુ આપણે એની સામે શું કરીએ છીએ, આપણો હેન્ડ છે એ વેવ કરીએ છીએ. વેવ એટલે હાથ હલાવવો. વેવ અહીંયા હાથ હલાવવાની વાત કરે છે અને એને બોલાવે છે પેલી ગર્લને. વેન સી સો મી સી સ્માઇલ. સડનલી પેલી ગર્લ છે એનું ધ્યાન પેલા રાઇટરની સામું જાય છે અને પછી શું કરે છે, એની સામું હસે છે. કેમ? બીકોઝ લાસ્ટ ટાઈમ રાઇટર એની પાસેથી બાસ્કેટ ખરીદ્યું હતું અને એને યાદ આવી જાય છે. સી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર્ડ હર. સડનલી શું થાય છે કે એ છોકરી છે એ અચાનક ખુશ થઈ જાય છે અને હસવા લાગે છે અને એના માઇન્ડમાં વિચાર આવે છે કે સામેવાળા જે પર્સન છે એ તો બાસ્કેટ ખરીદીને નીકળી ગયા હતા પણ છતાં આ વખતે આવે છે તો હું એમને યાદ છું એ છોકરીને. આઈ વોઝ પ્લીઝડ ધેટ સી રિમેમ્બર્ડ મી. અને હું પણ ખુશ હતો. પ્લીઝડ, પ્લીઝડ એટલે ખુશ થયા. એ પણ રાઇટર પણ છે એ એને જોઈને ખુશ થાય છે અને પછી શું કહે છે, એની સામું જોવે છે એટલે બંને એકબીજાને જોઈને ખુશ થઈ જાય છે કે ભાઈ આ મને યાદ છે એ રીતે. સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ. હવે ધીસ ટાઈમ આ વખતે એને બાસ્કેટ સેલ કરવાની પાછું ન કીધું કે ચલો આજે પણ તમે આવ્યા છો તો મારી પાસેથી પાછું અગેઇન તમે એક બાસ્કેટ મારી પાસેથી તમે ખરીદો. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ એઝ ઇટ ઇઝ. લાસ્ટ ટાઈમ જે ટી સ્ટોલ પાસે છોકરી ઊભી હતી એ જ ટી સ્ટોલ પાસે પાછી જઈને ત્યાં ઊભી રહી જાય છે, સ્ટ્રેટ એકદમ સીધી. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ આ લાઇટ. શું થાય છે, એની આંખ છે જેવું એ રાઇટરને ત્યાં આવતા જોવે છે તો એની આંખો છે એકદમ લાઇટ આવી જાય છે. લાઇટ મીન્સ કે હેપીનેસ. આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિને સડનલી જોઈએ છીએ બરાબર, અને જેને તમે ઓળખતા હોય અને જે તમારા ડિયરેસ્ટ વન હોય, ડિયર ટુ નિયર યોર હાર્ટ, ઓકે, તો તમારા હાર્ટની નજીક હોય અથવા તમે કોઈકને ઓળખો છો એવા કોઈ પર્સનને તમે જુઓ છો તો શું થશે, એ ટાઈમે તમે ખુશ થઈ જશો, તમારી આંખ છે એ ચમકવા લાગશે. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. વી સેડ નથિંગ, અમે કંઈ જ બોલ્યા નહીં બટ એક શબ્દ અમે બોલેલા નથી. સેમ એઝ લાસ્ટ ટાઈમ જેવું તે મળેલા હતા એવી જ રીતે ત્યાં ને ત્યાં ઉભા રહે છે, સામું જોઈ રાખે છે. આઈ ફેલ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન એન્ડ ટેક હર અવે વિથ મી. આઈ ફેલ ધ ઇમ્પલ્સ. ઇમ્પલ્સ મીન્સ ઈચ્છા. આઈ ફેલ્ટ ઇમ્પલ્સ. એમને શું થાય છે, ઈચ્છા થઈ જાય છે. શું? ટુ પુટ હર ઓન ધ ડાર્કનેસ, ટુ પુટ હર ટ્રેન ધેર એન્ડ ધેન એન્ડ ટેક હર અવે વિથ મી. એને પોતાની સાથે જ
લઈ જવા માટે થઈને એ વિચારે છે કે ના હવે હું આ છોકરીને મારી જોડે જોડે જ હું એને લઈ જવા માગું છું એન્ડ ટેક હર અવે વિથ મી એને હું મારી જોડે લઈ જઈશ આઈ કુડ નોટ બેર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિસ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દેવલી સ્ટેશન આઈ કુડ નોટ સ્ટોપ માઇન્ડની અંદર સડનલી વિચાર આવવા માંડે છે કે આ વખતે આ છોકરીને હું અહીંયા વેનિસ એટલે અદૃશ્ય અહીંયા આ અંધારાની અંદર દેવલી સ્ટેશનના ડાર્કનેસમાં અંધારામાં આ છોકરીને હું છોડીને જઈ શકીશ નહીં તો આવો વિચાર ઓલવેઝ આપણને પણ આવા વિચાર આવતા હોય ને કે કઈ બી વસ્તુ માટે પોઝિટિવ કે નેગેટિવ થિંકિંગ આપણા માઇન્ડની અંદર ચાલતું જ હોય છે તો સેમ ઇઝ રાઇટરના મગજમાં પણ માઇન્ડની અંદર આવો વિચાર ચાલે છે કે ના આ વખતે આને હું છોડીને જઈશ નહીં આને મારે મારી જોડી લઈ જવાની છે તો અહીંયા આગળ જો વેનિશ વેનિશ એટલે શું થાય છે અદૃશ્ય થવું અદૃશ્ય થવું આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ સી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ મેં એના હાથમાંથી બાસ્કેટ લીધું એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ મેં એ બાસ્કેટની આખો બંચ હતો એ લઈને પાછો શું કર્યો ગ્રાઉન્ડ ઉપર મૂકી દીધો શું કામ મૂકી દીધો મૂકે છે અને સી પુટ આઉટ હર હેન્ડ એના પાછા એના હાથ એને પાછા ખેંચી લીધા ટુ ટેક અ બાસ્કેટ પાછા બાસ્કેટ નીચે લેવા માટે એને જે નીચે મૂકેલા હતા એ બાસ્કેટને હાથમાં લેવા માટે થઈને પાછું શું કરે છે છોકરી પાછી હાથ એના મૂકે છે ત્યાં બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ કેચ એટલે પકડવું કેચનું પાસ્ટ ફોર્મ થાય કોટ તો કોટ શું કહે છે પકડી લીધો એનો હાથ કેચનું પાસ્ટ ફોર્મ થશે કોટ સી એ યુ GHT એનો હાથ એમણે પકડી લીધો એન્ડ હેલ્ડ ઇટ પકડેલો જ રાખ્યો હેલ્ડ એટલે પકડેલો રાખ્યો હેલ્ડ હોલ્ડ 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 એટલે શું થાય પકડમાં રાખવું આપણી બરાબર તો સેમ એઝ અહીંયા રાઇટર શું કરે છે પેલી જે ગર્લ હતી એનો હાથ છે એના હાથમાં પકડેલો જ રાખે છે અને એને કહે છે આઈ હેવ ટુ ગો ટુ ધ દિલ્હી આઈ સેડ એમણે આન્સર આપ્યો પેલીને કહે છે કે આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી હું દિલ્હી જાઉં છું ઓકે સી નોડેડ આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવર પેલી છોકરી છે એ શું કરે છે આઈ ડુ નોટ ગો ટુ નોડેડ નોડેડ મીન્સ શું થશે માથું હલાવે છે નોડેડ માથું ધૂણાવવું શું કરે છે એનું માથું ધૂણાવે છે કે ના મારે ક્યાંય જવું નથી એનીવેર એટલે ક્યાંય પણ નહીં એનીવેર એનીવેર મીન્સ ક્યાંય પણ નહીં મારે ક્યાંય જવું નથી એવું કહે છે હવે આપણે જોઈએ બરાબર કે આજે આપણે આટલું લેસન મેં તમને એક્સપ્લેન કરેલું છે બરાબર હવે આપણે આવતીકાલના લેસનની અંદર જોઈશું કે શું રિયલમાં પેલી ગર્લ છે એ રાઇટરની જોડે જવા તૈયાર થઈ જાય છે દિલ્હી શું કામ કારણ કે પેલી ગર્લ તો સ્ટ્રેન્જર છે રાઇટરને ઓળખતી પણ નથી તો કોઈ અનનોન જોડે કોઈ માણસ તરત ટ્રસ્ટ આવી શકે એ કે મારી સાથે આવો એટલે એની સાથે જઈ શકીએ જોઈએ ચલો આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે જોઈશું કે આગળના લેસનની હવે આગળ લેસનમાં શું થાય છે ઓકે તો હવે આજે તમારે શું કરવાનું છે આજ પૂરતું તમારે બાકીનું જેટલું લેસન છે એ પાછું વન ટાઈમ તમારે રીડ કરવાનું છે ઓકે અને હાર્ડ વર્ડ જે કંઈ પણ સ્પેલિંગના પ્રોનાઉન્સિએશન ન આવડતો હોય મેક અન્ડરલાઇન ઓકે આવતીકાલે આપણે એ લેસનને પાછું લર્ન કરીશું ઓકે ચલો સ્ટુડન્ટ્સ બાય બાય હેવ અ નાઇસ ડે